એસ ફાર બેક, થોડાક પાછો ભૂતકાળમાં જવું, તો એસ ફાર બેક એટલે જ્યારે થોડા ભૂતકાળમાં જઈએ તો એઝ આઈ કેન રિમેમ્બર, હું યાદ કરી શકું છું, વોલ્ટ વોઝ ડ્રોઈંગ, વોલ્ટ દોરતો હતો, દોરતો હતો, ચિત્રો દોરતો હતો. ધ ફર્સ્ટ એનિમલ, ધ ફર્સ્ટ મની, સોરી, ધ ફર્સ્ટ મની, પ્રથમ પૈસા હી એવર મેડ, જેણે બનાવ્યા હતા, કમાયા હતા, વોઝ એ નિકેલ ફોર સ્કેચ ઓફ નેબર્સ હોર્સ. પડોશીના ઘોડાનું ચિત્ર બનાવીને એણે એ નિકલ એટલે કે 5 સેન્ટનો સિક્કો કમાયો હતો. પડોશીનો ઘોડો હતો, એ ઘોડાનું એણે ચિત્ર દોર્યું હતું, તો મને યાદ છે કે એમાંથી એ પડોશી એને એ નિકલ એટલે કે 5 સેન્ટનો સિક્કો આપ્યો હતો. અમેરિકાનું ચલણી નાણું છે. હી સ્ટડીડ કાર્ટુનિંગ ઇન શિકાગો, એણે કાર્ટૂનનો અભ્યાસ સ્ટડી કર્યો એટલે અભ્યાસ કર્યો. ક્યાં કરે તો ચિકાગોમાં. એન્ડ ધેન સ્ટાર્ટેડ લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની ઇન ધ કેન્સસ સિટી ઇન ધેટ ફ્લોપ્ડ. અને પછી સ્ટાર્ટેડ શરૂઆત કરી લિટલ એનિમેટેડ જીવંત કાર્ટૂનો કાર્ટૂન બનાવવાની કંપની એણે કેન્સસ શહેરમાં કહેવાય કે સ્થાપી હતી, શરૂ કરી હતી, ધેટ ફ્લોપ, જે પણ ફેલ થઈ ગઈ, નિષ્ફળ ગઈ હતી. આઈ વોઝ ઇન લોસ એન્જલસ, હું એ વખતે લોસ એન્જલસમાં. હું એટલે કોણ અહીંયા? તો હું એટલે દોસ્તો રોય ડિઝની. કોણ છે? તો વોલ્ટ ડિઝનીનો મોટો ભાઈ છે, આ પાઠના લેખક છે. વેન વોલ્ટ જસ્ટ 21, જ્યારે વોલ્ટ 21 વર્ષના હતા, ત્યારે હું એ સમયે લોસ એન્જલસમાં હતો. ડિસાઇડેડ ટુ ટ્રાય હિઝ લક ઇન હોલીવુડ, એમણે એટલે કે વોલ્ટે પોતાનું નસીબ હોલીવુડમાં ટ્રાય કરવાનો, પ્રયત્ન કરવાનો નિર્ણય કર્યો હતો. સંપૂર્ણપણે જે કેન્સસ સિટીના અંદર એમનો કાર્ટૂનનો કાર્યક્રમ, જે કંપની હતી, સંપૂર્ણપણે ફ્લોપ ગઈ, ત્યારે હું લોસ એન્જલસમાં હતો અને વોલ્ટની ઉંમર 21 વર્ષની હતી. અને ત્યારબાદ વોલ્ટે આ ક્ષેત્ર છોડી દેવાનું નક્કી કર્યું અને એણે હોલિવૂડના અંદર હીરો બનવા માટે એમ કહેવાય કે પોતાનું નસીબ અજમાવવાનો નિર્ણય કર્યો, ડિસાઇડ એટલે નિર્ણય કર્યો. અહીંયા ટુ ટ્રાય ઇન્ફિનિટિવ છે. આઈ મેટ હિમ, હું એને મળ્યો એટ ધ સ્ટેશન, હું એને સ્ટેશને મળ્યો. હી વોઝ કેરિંગ એ ચીપ સુટકેસ, ચીપ એટલે સસ્તી, સુટકેસ એટલે બેગ. એની પાસે એક સસ્તી બેગ હતી, એ બેગ એની પાસે હતી. દેટ કન્ટેન્ટ એટલે સામાન, એનો જે રોજિંદો હોય ને, બ્રશ હોય, એના જે વસ્ત્રો હોય, કપડાં હોય, એ બધું એના અંદર રોજિંદી વસ્તુ હોય. તો કે સુટકેસના અંદર શું હતું? દેટ કન્ટેન્ટ ઓલ ઓફ ઇઝ બિલોંગિંગ, એની જરૂરિયાત, રોજિંદા જીવનની જરૂરિયાતો એ સુટકેસના અંદર હતી. વી બોરોડ $500 ફ્રોમ એ અંકલ, અમે કાકા પાસેથી $500 ઉછીના લીધા હતા. બોરોવ એટલે ઉછીનું લેવું. એન્ડ વોલ્ટ સ્ટાર્ટેડ એ કાર્ટૂન સિરીઝ કોલ્ડ એસ એલિસ ઇન કાર્ટૂન લેન્ડ. અને વોલ્ટે શરૂઆત કરી, શું શરૂઆત કરી? એક કાર્ટૂન સિરીઝ, નામ હતું એનું એલિસ ઇન કાર્ટૂન લેન્ડ, બરાબર. તો એમ કહેવાય કે એણે એક સિરીઝ શરૂ કરી એલિસ ઇન કાર્ટૂન લેન્ડ. ઇટ વોઝ ટફ ગોઈંગ, ટફ ગોઈંગ એટલે આ પણ નિષ્ફળ ગઈ, આ પણ એના માટે કપરી રહી એમ. ટફ એટલે કપરું. વોલ્ટ ડીડ ઓલ ધ એનિમેશન, વોલ્ટે તમામ જીવંત વસ્તુઓ કરી. એના એ ક્રેન્કડ, ક્રેન્ક એટલે ચાલુ રાખવું, ફોટા પાડવાનું એમ કે. આઈ ક્રેન્કડ ધ ઓલ્ડ ફેશન કેમેરા, જૂના જમાનાના જૂના ઢબના કેમેરાથી મેં તમામ વસ્તુઓને એમાં કંડારવાની એટલે કે ફોટા પાડવાનું ચાલુ રાખ્યું, જૂનો કેમેરા હતો છતાં પણ. ધ એલિસ કાર્ટૂન્સ ડિડન્ટ મેક મચ ઓફ અ સ્પ્લેશ, આ એલિસ કાર્ટૂને પણ બહુ મોટું ઉકાળ્યું નહીં, કંઈ વધારે કમાણી કરી નહીં. સો વર્લ્ડ સ્ટાર્ટેડ એ ન્યૂ સિરીઝ, તેથી વર્લ્ડે એક નવી શ્રેણી શરૂ કરી કોલ્ડ ઓસવાલ્ડ ધ રેબિટ, જેનું નામ હતું ઓસવાલ્ડ ધ રેબિટ. ઓસવાલ્ડ ડીડ બેટર, ઓસવાલ્ડે થોડું સારું કર્યું એટલે થોડી કમાણી સારી કરી. બટ વેન વોલ્ટ વેન્ટ ટુ અવર ન્યૂ યોર્ક ડિસ્ટ્રીબ્યુટર ફોર મની, પરંતુ જ્યારે વોલ્ટ એમ કહેવાય કે ડિસ્ટ્રીબ્યુટર પાસે પૈસા લેવા માટે ગયો, ત્યારે હી રેન ઇન ટુ ટ્રબલ એટલે પહેલાં એ પૈસા આપવાની ના પાડતી, ભાઈ પૈસા મળશે નહીં, આમાં તને બહુ ખાસ કંઈ પૈસા મળવાના નથી. રેન ઇન ટ્રબલ એટલે મુશ્કેલીમાં મૂકાવો, પૈસા આપવાની પહેલાં ના પાડી. હવે એનો ભાઈ પૂછે છે, આઈ આસ્ક્ડ, મેં પૂછ્યું, કિડ ભાઈ વોટ કાઇન્ડ ઓફ ડીલ ડીડ યુ મેક,
કેવા પ્રકારનો સોદો તે કર્યો હતો, ડીલ કરવી એટલે સોદાબાજી કરી, બરાબર, કે તે કેવા પ્રકારનો એની સાથે સોદો કર્યો હતો કે એણે પૈસા આપવાની ના પાડી દીધી. વી હેવન્ટ ગોટ એ ડીલ, અમે કોઈ જ પ્રકારની સોદાબાજી કરી નથી. વોલ્ટ એડમિટેડ, વોલ્ટે એમ કહેવાય સ્વીકારતા કર્યું. તો ડિસ્ટ્રીબ્યુટર કોપીરાઇટેડ ઓસ્વાલ્ડ, એ જે ડિસ્ટ્રીબ્યુટર હતો એણે તમામ કોપીરાઇટ એના હકો છીનવી લીધા, ઓસ્વાલ્ડના તમામ હકો લઈ લીધા. એન્ડ હી ઇઝ ટેકિંગ ઓવર ધ સિરીઝ હિમસેલ્ફ, અને હવે આ શ્રેણી છે હવે તે પોતાના નામે ચલાવશે. સ્ટ્રેન્જલી, આશ્ચર્યકારક રીતે, વોલ્ટ ડીડ નોટ સીમ ડાઉન હર્ટેડ. આટલું થયું છતાંય કોન્ટ્રાસ્ટ બતાવે છે, વર્લ્ડ જરા પણ ડાઉન હર્ટેડ એટલે હિંમત હારે નહીં, નોટ લોસ કરેજ. આટલું થયું છતાં પણ વર્લ્ડ જરા પણ હિંમત હાર્યો નહોતો. ડાઉન હર્ટેડ એટલે હિંમત હારવી. વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ અ ન્યૂ સિરીઝ, આપણે એક નવી શ્રેણી શરૂ કરવાના છીએ. અહીંયા વી આર ગોઈંગ ટુ જે ભવિષ્યકાળ બતાવે છે, ચાલુ વર્તમાનકાળનું વાક્ય છે પણ ભવિષ્યનું સૂચન કરે છે. વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ, કે આપણે એક નવી શ્રેણીની શરૂઆત કરવાના છીએ. હી એન્થ્યુઝ, એને ઉત્સાહિત થઈને કહ્યું. એન્થ્યુઝ એટલે ઉત્સાહિત થઈને કહેવું. એન્ડ ઇટ્સ અબાઉટ એ માઉસ, અને આ હશે એક ઉંદર. એન્ડ ધીસ ટાઈમ વી વિલ ઓન ધ માઉસ, અને આ વખતે વી વિલ ઓન માઉસ, ઓન એટલે પોતાનો, અને આ જે ઉંદર છે આપણો પોતાનો હશે. કોણ હશે? પોતાનો ઉંદર હશે. ધ રેસ્ટ ઇઝ અ હિસ્ટ્રી, બાકી તો તમે અને હું, આખું વિશ્વ જાણે છે. પછી તો આ મિકી માઉસના આયા બાદ આખું વિશ્વ એના ઇતિહાસથી વાકેફ છે, પરિચિત છે. વોલ્ટ્સ માઉસ, વોલ્ટનો ઉંદર. મિકી સેલિબ્રેટેડ હિઝ 40th બર્થડે ઇન 1968. મિકીએ 1969માં પોતાનો 40મો જન્મદિવસની ઉજવણી કરી, સેલિબ્રેટ કરવું એટલે ઉજવણી કરી હતી. એન્ડ અ હેપી 40th ઇટ વોઝ, અને એ પણ 40મો જન્મદિવસ કેવો હતો? ખૂબ ખુશખુશાલી વાળો હતો, કારણ કે સફળતા પ્રાપ્ત કરી હોય તો જ ખુશાલી આવે ને. અહીંયા પણ એ જન્મદિવસ 40મો કેવો હતો? ખૂબ જ આનંદદાયક હતો. હેપી 40th. અ ક્વાર્ટર ઓફ અ બિલિયન પીપલ સો એટ અ ડિઝની મૂવી ઇન 1968. ક્વાર્ટર ઓફ અ બિલિયન, 25 કરોડ લોકોએ સો જોયું હતું. શું જોયું હતું? ડિઝની મૂવી ઇન 1968. 1969માં 25 કરોડ લોકોએ ડિઝની મૂવીને જોયું હતું. 100 મિલિયન વોચ્ડ અ ડિઝની ટીવી શો. 10 કરોડ લોકોએ ડિઝની ટીવી શોને પોતાના ઘરે બેસી નિહાળી જોયું હતું. નિયરલી 1 બિલિયન રીડ એ ડિઝની બુક ઓર એ મેગેઝિન. એન્ડ ઓલમોસ્ટ એમ કહેવાય કે નિયરલી આશરે 1 બિલિયન રેડ, બિલિયન રેડ એટલે 25 કરોડ લોકોએ ડિઝનીના પુસ્તકો અને સામયિકોને વાંચ્યા હતા. એન્ડ અબાઉટ 10 મિલિયન્સ વિઝિટેડ ડિઝનીલેન્ડ, અને કહેવાય કે 10 લાખ લોકોએ આ ડિઝનીલેન્ડની મુલાકાત લીધી હતી. એન્ડ મિકી, અને મિકી સ્ટાર્ટેડ ઇટ ઓલ, અને આની શરૂઆત કોણે કરી હતી? મિકીએ આનાથી શરૂઆત કરી હતી. એઝ વર્ડ યુઝ ટુ સે, અને વર્ડ એ કહેવાથી ટેવાયેલો હતો. અહીંયા યુઝ ટુ છે ટોપિક, એ વિદ્યાર્થી મિત્રો આપણો ધોરણ 12નો ફંક્શન ગ્રામરનો ટોપિક છે, જેમ આગળ આવ્યું હતું એઝ ઇટ હી વોઝ સ્ટીલ અલાઈવ, એ મેકિંગ સપોઝિશન હતું ફંક્શનનું. અને અહીંયા યુઝ ટુ છે એ હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ, ભૂતકાળની આદતો કે ટેવોથી જે વ્યક્તિ સંકળાયેલો હોય એના માટે ખાસ કરીને યુઝ ટુ વપરાય છે. યુઝ ટુ પ્લસ વી વન આવે. દાખલા તરીકે, વેન આઈ વોઝ અ યંગ બોય, જ્યારે હું યુવાન છોકરો હતો ત્યારે આઈ યુઝ ટુ પ્લે ક્રિકેટ, ત્યારે હું ક્રિકેટ રમવાથી ટેવાયેલો હતો, એ ભૂતકાળમાં મારી આદત હતી. વેન સી વોઝ અ યંગ ગર્લ, જ્યારે તેણે યુવાન છોકરી હતી, સી યુઝ ટુ ડાન્સ, તેણે ડાન્સ કે નૃત્ય કરવાથી ટેવાયેલી હતી, બરાબર, એલ્યુકેશન કોમ્પિટિશનમાં જોડાવાથી ટેવાયેલી હતી. તો આ બધા હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટના ઉદાહરણો છે. લેટ સી અવર નેક્સ્ટ પેરાગ્રાફ. મિકી વોઝ ઓનલી ધ ફર્સ્ટ સક્સેસફુલ, મિકી એનું પ્રથમ સફળતા ભર્યું એક ઉત્પાદન છે. એ પ્રોડક્ટ એટલે ઉત્પાદનની અર્થમાં કીધું,
वॉल्ट मैचलेस इमेजिनेशन, जेमा वॉल्टनू मैचलेस एले यूनिक बेजोड़ इमेजिनेशन कल्पना छे एंड एबिलिटी क्षमता टू मेक हिज ड्रीम्स बिकम रियलिटी, जेने पोताना सपना ने पूरा करवा माटे एनो उपयोग कर्यो हतो, ए क्षमता ने अने एमा उमेरी हती। इट वॉज एन एबिलिटी, एबिलिटी एटले क्षमता, तो इट वॉज एन एबिलिटी एनी कुशलता हती, क्षमता हती। ही कूड टर्न ऑन, टर्न ऑन एटले मां रूपांतर करूँ के संपादन करूँ, फॉर एनी ओकेजन कोईपण प्रसंग ने, लार्ज और स्मॉल। एनी पास एवी कुशलता हती, क्षमता हती कि कोईपण प्रसंग ने नाना के मोटा प्रसंग में ए फेरवी सकतो हतो, एनी पास एवी आवड़त हती। वंस एक बार वेन माई सन रॉय एडवर्ड, एक वक्त जयरे मारो पुत्र रॉय एडवर्ड, रॉय एडवर्ड कौन छे, तो रॉय डिज़नी छे एनो मोटो भाई एनो पुत्र छे। एक वक्त जयरे मारो पुत्र रॉय एडवर्ड हेड द मिजल, मिजल एटले ओरी, अछबड़ा थवा, एने ओरी थया था। आपणे एम कहीए के एने आपणे आपणी भाषामां कहीए के माताजी થયા છે, બળિયા દેવ થયા છે, એવું આપણે કહીએ અને બાધા રાખીને આપણે એને પૂરી કરીએ છીએ। તો એમ કહેવાય કે મારો પુત્ર છે રોય એડવર્ડ, એને ઓરી અછબડા થયા હતા। વોલ્ટ કેમ, વોલ્ટ આવ્યો એન્ડ ટોલ્ડ હિમ ધ સ્ટોરી ઓફ પિનોશિયો, અને એણે પિનોશિયોની વાર્તા કહી હતી। ટોલ્ડ એટલે કહેવું, વિચ હી વોઝ મેકિંગ એટ ટાઈમ, જેણે એ સમયે એ જે પિનોશિયો નામનું જે કાર્ટૂન છે કે જે વાર્તા છે એનું એક નિર્માણ જ કરતો, વોટ કે વોઝ મેકિંગ એટ અ ટાઈમ, જે સમયે બનાવી રહ્યો હતો। વેન વોલ્ટ ટોલ્ડ, જ્યારે વોલ્ટ આ વાર્તા એણે કહી ત્યારે, વેન વોલ્ટ ટોલ્ડ સ્ટોરી, ઇટ વોઝ અ વર્ચ્યુઅસ પર્ફોમન્સ, આ એનું આબેહૂબ એમ કહેવાય કે વાસ્તવિક દેખાવ હતો। પર્ફોમન્સ એટલે દેખાવ હતો, વાસ્તવિક જ્યારે એમ કહેવાય કે એની સામે જ અત્યારે બની રહ્યું હોય એવી રીતે વર્ણન કરતો હતો। હિઝ આઈઝ, એની આંખો રિવેટેડ, કોની આંખો, તો કે વોલ્ટ ડિઝનીની આંખો રિવેટેડ ડૂબાડી દેતી, મંત્રમુગ્ધ કરી દેતી, કોની, તો હિઝ લિસનર, લિસનર એટલે લિસનર એટલે સાંભળ, લિસનર એટલે સાંભળનાર, તો જે વ્યક્તિ એની વાર્તા સાંભળતું હતું એ વાર્તા સાંભળનાર વ્યક્તિની આંખો, એ વાર્તા સાંભળનાર વ્યક્તિ ને એ પોતે સંપૂર્ણપણે એનામાં ડૂબાડી દેતો। હિસ મસ્ટાચે, મસ્ટાચે એટલે મૂછો, મૂછો હોય તો નથુલા જેવી કે, એટલે કે મસ્તાચે એટલે મૂછો, ટ્વિચડ, ટ્વિચ એટલે ઉપર નીચે, તમે મોટી મૂછો જોઈ હોય, વાત કરતો હોય ત્યારે ઉપર નીચે હલતી હોય, ટ્વિચડ, હલનચલન થવું એક્સપ્રેસિવલી, એ પણ પાછું હાવભાવ સાથે। ઇઝ આઈબ્રો, આઈબ્રો એટલે એના આજે કહેવાય ને ઉપર નીચે આઈબ્રો, લેડીઝ ડિપાર્ટમેન્ટ ખાસ કરીને આઈબ્રો કરાવતા હોય। રોઝ એટલે ઉપર ઉઠવું અને ફેલ એટલે નીચે પડવું, એ ઊભું એવા અર્થમાં નથી, એની આઈબ્રો છે, એની ભ્રમર છે, એ ઉપર નીચે ઉઠતી હતી। એન્ડ હિઝ હેન્ડ્સ મૂવડ, અને એના હાથ, મૂડ એટલે હલનચલન કરવું, કેવી રીતે, વિથ ધ ગ્રેસ ઓફ એ મ્યુઝિકલ કંડક્ટર, મ્યુઝિકલ એટલે સંગીતની દુનિયાના અંદર સંગીત ચલાવનાર વ્યક્તિ હોય, જ્યારે કોઈ ગીત ગાતો હોય કે એવું હોય તો એનો જે ડાયરેક્ટર હોય મામા જે એક્શન સાથે કરતો હોય ને એ રીતે એમ કહેવાય, જ્યારે કોઈ એમ કહેવાય કે એના હાથ છે એ એવી રીતે હલનચલન કરતા, જ્યારે કોઈ સંગીતકાર સંગીત વગાડતો હોય અને એને એમ કહેવાય કે પોતાના હાથનું હલનચલન કરતો હોય એવી રીતે કરતો હતો। યંગ રોય વોઝ સો વાઇડ આઈડ, આ નાનો રોય હતો એની આંખો વાઇડ આઈડ, એની આંખો પહોળી થઈ ગઈ, એટ વર્લ્ડ ગ્રાફિક ટેલિંગ, ગ્રાફિક એટલે આબેહૂબ, ટેલિંગ એટલે જે કહેવું, ધ ફેરી ટેલ, ફેરી એટલે પરી, ટેલ એટલે વાર્તા, પરીની જે આબેહૂબ જે વાર્તા જે કહેતો હતો એ સાંભળીને રોય ડિઝનીની આંખો એકદમ વાઇડ આઈડ પોળી થઈ ગઈ હતી। ધેટ ઇઝ ફરગોટ ઓલ અબાઉટ ઇઝ મિઝલ, જે એના જે ઓરીએ છબડાનો જે એને ચેપ લાગ્યો હતો, જેનો દુખાવો થતો હતો એ તમ સંપૂર્ણપણે ભૂલી ગયો હતો। લેટર પછી વેન હી સો, જ્યારે એણે જોયું ધ ફિનિશ પિક્ચર, જ્યારે એણે જોયું, જ્યારે વર્ષો પછી, જ્યારે લેટર એટલે પછી, વેન હી સો ધ ફિનિશ પિક્ચર, જ્યારે ચિત્ર પૂરું થયેલું જોયું ત્યારે હી વોઝ સ્ટ્રેન્જલી, આશ્ચર્યકારક રીતે ડિસઅપોઇન્ટેડ, એ દુઃખી થઈ ગયો હતો, અને એને અત્યારે એવું લાગ્યું, ડિડન્ટ સીમ એઝ એક્સાઇટિંગ, એ એટલું ઉત્તેજિત નહોતું લાગતું, એઝ એન અંકલ વર્લ્ડ ટોલ્ડ ઇટ, જ્યારે અંકલ
अंकल वर्टे आ वार्ता कीधी थी एना जेटलू आ उत्तेजित लागतू नहोतू. ही सेड एम्ब्रॉयडरी थी.